નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ઓનલાઈન એજ્યુકેશનના આપણા બીજા સેશનમાં મિત્રો આજે આપણે સપ્લિમેન્ટરી રીડરની આપણે જે બુક છે તેમાં યુનિટ નંબર થ્રી છે રીડ થ્રી જેનું નામ છે સ્ટોરી ટાઈમ તેનો આજે આપણે અભ્યાસ કરીશું તો મિત્રો આ યુનિટ છે તેમાં અલગ અલગ પ્રકારની સ્ટોરીઓ આપેલી છે અને તે બધી ફની સ્ટોરીઓ છે અને અમુક સ્ટોરી છે એમાંથી કંઈક ને કંઈક આપણને બોધ મળે છે શીખવા માટે તો એ સ્ટોરીઓનો આપણે અભ્યાસ કરીશું સ્ટોરી ટાઈમ એટલે કે વાર્તાનો સમય મિત્રો આમાં આપણે પ્રથમ સ્ટોરી આપણે જોઈએ તો તેમાં આપણે શરૂઆતમાં આપેલ છે અ સ્મોલ ટોકિંગ ડોગ વોઝ અ બિગ સક્સેસ એટલે કે એક નાનો કૂતરો સ્મોલ ટોકિંગ ડોગ બોલતો કૂતરો અહીં વાર્તામાં એવો ઉલ્લેખ છે કે બોલતો કૂતરો વોઝ એ બિગ સક્સેસ તેને એક ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી લીધી હતી વેન ઇટ કેમ ટુ એ થિયેટર જ્યારે તે થિયેટરમાં આવ્યો ત્યારે તેણે ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી લીધી હતી ઇટ ટોલ્ડ જોક્સ સેંગ સોંગ્સ એન્ડ ડીડ અ લોટ ઓફ અધર ફની આઇટમ્સ ઓન ધ સ્ટેટ તે કઈ કઈ પ્રવૃત્તિ કરતો હતો તો કે ઇટ ટોલ્ડ તે કહેતો હતો જોક્સ એટલે કે ટૂચકાઉ સેંગ સોંગ્સ એટલે કે ગીતો ગાતો હતો એન્ડ ડીડ અ લોટ ઓફ અધર ફની આઇટમ્સ ઓન ધ સ્ટેજ ડીડ આપણને આપેલું છે ડૂનું ભૂતકાળ એ કોઈ ક્રિયા કરવી ડીડ અ લોટ ઓફ અધર ફની આઇટમ્સ ઓન ધ સ્ટેજ અને સ્ટેજ પર આવીને ઘણી બધી રમૂજીને લગતી બાબતો તે રજૂ કરતો હતો નેક્સ્ટ પેરેગ્રાફમાં આપેલું છે બટ વાઇલ ઇટ વોઝ સિંગિંગ એ સોંગ હવે જે ફનની વાત આવે છે રમૂજી વાત તે આગળ આવે છે કે પરંતુ જ્યારે વાયરલ એટલે કે જ્યારે જ્યારે તે એક ગીત ગાઈ રહ્યો હતો અ બિગર કેમ ઇનટુ ધ થિયેટર એટલે એ કે જે કેસરીંગનો દેખાય છે ચિત્રમાં આપણને એ ગીત ગાઈ રહ્યો હતો બરાબર તે જ સમયે અ બિગર કેમ એક મોટો કૂતરો ત્યાં ધસી આવે છે ઇન્ટુ ધ થિયેટર એટલે કે થિયેટરમાં માટે સ્ટેજ પર આવી જાય છે ઇન ટુ ધ થિયેટર એટલે થિયેટરમાં સ્ટોપ લિસ સ્ટોપ એટલે કે થોડી વાર ઊભો રહી જાય છે લિસન ફોર અ ફ્યુ મોમેન્ટ્સ થોડી ક્ષણો માટે સાંભળે છે એન્ડ ધેન રેન અપ એન્ડ જમ્પ ઓન ધ ડોગ સ્મોલ ટોકિંગ ડોગ એન્ડ કરિડ ઇટ ઓફ ધ સ્ટેજ થોડી વાર તે મોટો કૂતરો ઊભો રહી જાય છે જે નાનો ગીત ગાતો હોય તેને જોવા માટે થોડી વાર સાંભળે છે ને પછી અચાનક દોડીને આવી અને તેને પકડી અને લઈ જાય છે જસ્ટ એઝ ધ ટુ એનિમલ્સ વેર ડિસપિયરિંગ બિહાઇન્ડ ધ કર્ટેન્સ કર્ટેન્સ એટલે કે પડદો જોત જોતામાં આ બંને પ્રાણીઓ એટલે કે બંને કૂતરાઓ પડદાની પાછળ અદ્રશ્ય થઈ જાય છે પડદાની પાછળ જતા હશે એટ ધ સાઈડ ઓફ ધ સ્ટેજ સ્ટેજની બાજુમાં ધ સ્મોલ ટોકિંગ ડોટ ડોક સેટ જે ગીત ગાઈ રહ્યો હતો તે નાનો કૂતરો બોલ્યો કહે છે આઈ એમ સોરી અબાઉટ ધીસ એવરીબડી અને એ બધાને પબ્લિક જ તેને જણાવે છે કે હું તમારી ખૂબ માફી ચાહું છું આઈ એમ સોરી અબાઉટ ધીસ આ બાબતે ધીસ ઇઝ માય મધર કે આ મારા માતા છે શી ડઝન્ટ વોન્ટ મી ટુ બી અન એક્ટર શી વોન્ટ્સ મી ટુ બીકમ અ ડૉક્ટર તેણી મારા મમ્મી એવું નથી ઇચ્છતા કે હું એક કલાકાર બનું તે એવું ઈચ્છે છે કે હું એક ડૉક્ટર બનું એટલે હું જે જ્યારે ગાવા આવ્યો ત્યારે મને તે ઉપાડીને જતા રહ્યા તો આ એક ફની સ્ટોરી હતી નેક્સ્ટ બીજી સ્ટોરી આપણે જોઈએ બીજી સ્ટોરીમાં ચિત્રમાં જે ડાબી બાજુ જોવા મળે છે તે ક્લાઇમ્બિંગ માઉન્ટેનર્સ છે જે પર્વતારોહકો છે જે આપણે જોઈએ છે કે ઘણા બધા મોટા મોટા માઉન્ટેન હોય છે જેમ કે માઉન્ટ એવરેસ્ટ છે એને સર કરનારા બધા હોય છે એને માઉન્ટેનર કહેવામાં આવે છે પર્વતારોહકો કહે છે દર વર્ષે ઘણા બધા લોકો આવા માઉન્ટેન છે એ સર કરવા જતા હોય છે અને તેના નામ પણ ઘણા બધા નામ પણ તેના બધા ખૂબ પ્રખ્યાત હોય છે એવી જ રીતે અહીં એક સ્ટોરી આપેલી છે આપણને જે ફની સ્ટોરી છે મિસ્ટર જોન્સની તો આપણે જોઈએ મિસ્ટર જોન્સ વોઝ અ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ માઉન્ટેન્સ મિસ્ટર જોન્સ છે ફોન્ડ ઓફ એટલે શોખ હોવો ક્લાઇમ્બિંગ એટલે ચડવું મિસ્ટર જોન્સ છે શ્રીમાન જોન્સ તેને પર્વત ચડવાનો ખૂબ જ શોખ હતો આપણે કોઈ વસ્તુનો શોખ હોય તો આપણે ફોન ઓફ લગાડીને આપણે જે શોખનું નામ હોય તે વર્ણન કરી શકીએ મિસ્ટર જોન્સને પર્વત ચડવાનો ખૂબ શોખ હતો સો તેથી વન યર હી વેન્ટ ટુ સ્વિટ્ઝરલેન્ડ ફોર હિઝ હોલિડેઝ તેથી તે તેનો શોખ પૂર્ણ કરવા માટે રજાવાના દિવસોમાં તે સ્વિટરલેન્ડ ગયા સ્વિટ્ઝરલેન્ડની અંદર ઘણા બધા માઉન્ટેન્સ આવેલા છે ત્યાં ગયા હી વોઝ ક્લાઇમ્બિંગ અ પીક જો મિત્રો ઓરેન્જ ઓરેન્જ કલરના આપણને અક્ષર જેટલા આપેલા છે તે પરીક્ષામાં આપણને સિમિલર વર્ડ્સમાં પૂછાય છે નિયરેસ્ટ મિનિંગમાં તો ખાસ યાદ રાખવાનું કે પીક એટલે ટેકરી અથવા શિખર આપણે ઓર્થ થાય છે હી વોઝ ક્લાઇમ્બિંગ અ પીક વિથ હિઝ ગાઈડ તે તેના ગાઈડ એટલે કે માર્ગદર્શક સાથે એ પર્વત છે અથવા એ ટેકરી છે જે બાજુ બાજુમાં ઘણા બધા આવેલા હોય એ નાનું હોય પ્રમાણમાં એને આપણે ટેકરી કહીએ છીએ તે ટેકરી ચડી રહ્યા હતા અને સાથે તે મિસ્ટર જોન્સ સાથે તેનો માર્ગદર્શક હતો જે તેને વારંવાર માર્ગદર્શન આપતો હતો કે કઈ રીતે આ ટેકરીમાં પડાવ આવે છે કઈ કઈ રીતે આમાં ટ્રબલ્સ આવે છે હર્ડલ્સ આવે છે આ બધું જણાવતો હોય મુશ્કેલીઓ ક્યાં ક્યાં આવે છે તે તેનો માર્ગદર્શક હતો તો ગાઈડ સાથે હતો અને મિસ્ટર જોન્સે પર્વતારોહણ કરી રહ્યા હતા એ સમયે ગાઈડ તેને જણાવે છે બી કેરફુલ હિયર ધ ગાઈડ સેડ એનો ગાઈડ જે છે માર્ગદર્શક એણે કહ્યું મિસ્ટર જોન્સને કે બી કેરફુલ અહીં ખૂબ કાળજી રાખજો ધીસ ઇઝ અ ડેન્જરસ પ્લેસ આ જગ્યા જ્યાં પહોંચ્યા છીએ આપણે ત્યાં એ ખૂબ ખતરનાક છે ડેન્જરસ એટલે ભયજનક છે બહુ યુ કેન ઇઝીલી ફોલ તમે અહીં સરળતાથી પડી શકો છો ઇઝીલી સરળતાથી ફોલ પડવું એન્ડ ઇફ યુ ડૂ અને જો તમે પડી જાઓ તો યુ વીલ ફોલ સ્ટ્રેટ ડાઉન અ વેરી લોંગ વે તમે ખૂબ ઊંડા સુધી એટલે કે બાજુમાં ખીણ હોય છે ખૂબ લાંબા અંતર સુધી સીધા તમે પડશો બટ હી કન્ટિન્યુ કામલી પરંતુ તેણે એટલે કે ગાઈડે માર્ગદર્શક વ્યક્તિએ કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખ્યું કામ એટલે કે શાંતિથી ઇફ યુ ડૂ ફોલ હિયર અને શાંતિથી એણે બીજી વાત ઉમેરી એને કોમેડી વાત જે છે ફરની વાત એણે ઉમેરી ઇફ યુ ડૂ ફોર લિયર જો તમે અહીંથી કદાચ પડી જાઓ તો ડોન્ટ ફર્ગેટ ટુ લુક ટુ ધ રાઈટ જો અહીંથી તમે કદાચ પડો તો જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં ડોન્ટ ફર્ગેટ ટુ લૂક ટુ ધ રાઈટ ટુ ધ રાઈટ એટલે જમણી બાજુ ડોન્ટ ફર્ગેટ એટલે ભૂલતા નહીં જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં વેલ યુ આર ગોઈંગ ડાઉન જ્યારે તમે નીચે પડી રહ્યા હોય ત્યારે એક તો કોઈથી નીચે પડે એટલે કોઈને ક્યાંય જોવાનો ખ્યાલ ન હોય પણ એના માર્ગદર્શક આવી રીતના કોમેન્ટ કરતાં કહે છે કે તમે અહીંથી જ્યારે પડતા હોય ને ત્યારે જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં કારણ શું તો કે ધેર ઇઝ એ ક્વાઇટ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટિફુલ વ્યૂ ધેર મચ મોર બ્યુટિફુલ ધેન ધ વન યુ કેન સી ફ્રોમ હિયર કારણ કે તમે જ્યારે અહીંથી પડી રહ્યા હોય ને ત્યારે જમણી બાજુનું જે એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટિફુલ વ્યૂ એટલે કે અદભુત સુંદર દૃશ્ય દેખાય તે આપણે અહીંથી કદાચ જોઈ શકીએ નહીં એ ચિત્ર જોવા માટે એટલે કે એ વ્યૂ જોવા માટે તમે અહીંથી પડો તો જમણી બાજુ જોજો ખરેખર જ્યારે કોઈ પડતો હોય ત્યારે એને કંઈ બાજુ જોવાનું કાંઈ ખ્યાલ હોતો નથી તો ફની વાત કરવામાં આવેલી છે નેક્સ્ટ સ્ટોરી છે એ લાલ અને ખાનની છે આ સ્ટોરી બહુ ફની છે ખૂબ મજા આવે તેવી સ્ટોરી છે મિત્રો લાલ કુડ નોટ રીડ ઓર રાઇટ હવે લાલ નામનો વ્યક્તિ છે કુડ નોટ રીડ ઓર રાઈટ લાલ વાંચી કે લખી શકતો નથી એને વાંચતા કે લખતા આવડતું નથી

ખાન છે એ ખૂબ હોશિયાર માણસ હતો ઈ કુડ રીડ એન્ડ રાઈટ તે વાંચતી અને લખી શકતો હતો તેને વાંચતા લખતા આવડતું હતું ઓન બેડ ઇન ધ કોર્ટ યાર્ડ તેના ઘરની બાજુમાં જે મેદાન જેવું હોય છે ગ્રાઉન્ડ હોય છે ત્યાં તે બેઠો હોય છે એટલે કે ક્યારામાં બેઠો હોય છે લાલ સાઈડ લાલ ત્યાં પહોંચી જાય છે લેટર લઈ અને ખાનને સંબોધન કરીને બોલે છે લાલ સાઈડ વીલ યુ રીડ આઉટ ધીસ લેટર ટુ મી પ્લીઝ લાલ સાહેબ વિનંતી કરે છે વિનંતી હોય ત્યાં પ્લીઝ હોય છે શું મહેરબાની કરીને તું આ પત્ર મને વાંચી આપીશ તો ખાન સેડ વુ ઇઝ ઇટ ફ્રોમ તો ખાને કહ્યું કે એ પત્ર કોણે લખેલો છે તો લાલને તો વાંચતા આવડતું નહોતું એટલે લાલ ફરીથી રિપ્લાય આપે છે લાલ કહે છે આઈ ડોન્ટ નો હું જાણતો નથી

ઓ પ્લીઝ સ્ટોપ ડોન્ટ રીડ ઇટ અરે મહેરબાની કરીને થોપી જા ડોન્ટ રીડ ઇટ વાંચ નહીં તે પત્ર વાંચ નહીં ઇટ્સ અ સિક્રેટ ફ્રોમ માય ફ્રેન્ડ આ મારા મિત્રએ કહેલું એક રહસ્ય છે આઈ ડોન્ટ વોન્ટ એની વન ટુ રીડ ઇટ હું નથી જતો કે કોઈ આ રહસ્ય વાંચીને જાણી જાય તો ખાન સેડ ડોન્ટ વરી લાલ આઈ વિલ પુટ માય ફિંગર્સ ઇન માય ઇયર્સ એન્ડ ધેન રીડ આઉટ યુ લેટર ટુ યુ હા એ ફની વાત કરે છે ખાન એમ કહે છે કે ચિંતા ન કર ડોન્ટ વરી એટલે ચિંતા ન કર લાલ આઈ વિલ પુટ માય ફિંગર્સ ઇન માય ઇયર્સ હું મારા કાનની અંદર આંગળીઓ રાખી દઈશ જેથી કરીને હું આ પત્ર વાંચું ત્યારે હું આ રહસ્યશી સાંપડી ન શકું હવે કોઈ સાંભળી ન શકે તો વાંચી તો લે એટલે ખ્યાલ તો આવી જ જાય પણ તે લાલને મૂર્ખ બનાવે છે યુ વિલ હિયર ધ વર્ડ્સ બટ આઈ વોન્ટ હિયર ધેમ હું પત્ર વાંચીશ ત્યારે તું તે શબ્દો સાંભળીશ પરંતુ હું તે સાંભળી શકીશ નહીં એટલે મને રહસ્ય ખ્યાલ નહીં આવે એટલે ખાન આવું લાલને જણાશે લાલ પણ સામે મૂર્ખ હોય છે લાલ છે દેટ્સ ફાઈન કે આ તો બહુ સારી વાત છે યુ આર અ વાઇઝ મેન તું ખૂબ ડાયો માણસ છે લાલ ખાનના વખાણ કરે છે હકીકતમાં એને ખ્યાલ નથી કે રહસ્ય એ પણ જાણી જઈશ પ્લીઝ પુટ યોર ફિંગર્સ ઇન ટુ યોર ઇયર્સ મહેરબાની કરીને તારા કાનમાં આંગળીઓ રાખી દે એન્ડ રીડ આઉટ ધ લેટર ટુ મી અને મને આ પત્ર વાંચીને સંભળાવ તો અહીં બેની મૂર્ખતા લાલની મૂર્ખતા વધુ પ્રદર્શિત થાય છે જે ખાન છે લાલને મૂર્ખ બનાવી અને પત્ર વાંચે છે તો આ એક એવી સ્ટોરી છે ત્યારબાદની સ્ટોરી છે એ થોડી કોમેન્ટ કોમેન્ટવાળી નહીં પરંતુ ફની નહીં પરંતુ આપણે એવું કહી શકીએ કે એમાંથી આપણને કંઈક જાણવા મળે પછતાવો થતો હોય અને કોઈ કાર્ય બદલ દુઃખ થતું હોય તેવું આપણે એક આ સ્ટોરીમાંથી બાબત જાણવા મળશે તો એ સ્ટોરી આપણે જોઈએ એક યોદ્ધાની છે વોરિયર વોરિયર એટલે કે યોદ્ધો યુદ્ધ કરનાર વ્યક્તિ વોરિયર કિલ્ડ ઇઝ માસ્ટર એક યોદ્ધાએ તે યોદ્ધાએ તેના માલિક તેના રાજાને મારી નાખ્યો કિલ્ડ એટલે કિલ્લનો ભૂતકાળ મારી નાખ્યું ઈ રિપેન્ટેડ અહીં પણ રિપેન્ટેડ લખેલું છે યાદ રાખવાનું છે કે પસ્તાવો કર્યો કોઈ બાબત ભૂલથી થઈ ગઈ હોય ને પછી આપણને અફસોસ થાય તો એ પછતાવો કર્યો એટલે યોદ્ધાને ખૂબ પછતાવો થયો હી રિપેન્ટેડ ઇમિડિએટલી બટ ઇમિજિએટલી કે ખૂબ ઝડપથી તાત્કાલિક એને પસ્તાવો કર્યો બટ હી બટ ધ ડીડ વોઝ ડન ડીડ એટલે કે કાર્ય પરંતુ કાર્ય તો થઈ ગયું હતું એન્ડ હી ન્યૂ દેટ અને તે જાણતો હતો એટલે કે યોદ્ધા જાણતો હતો કે ઈફ હી વોઝ કોટ જો તે પકડાઈ જશે જો તે પકડાઈ ગયો તો હી વુડ બી પુટ ટુ ડેથ તેનો અંજામ મૃત્યુ જ આવશે હી વુડ બી પુટ ટુ ડેથ એટલે કે તેનું પણ મૃત્યુ જ થશે તેને મારી નાખવામાં આવશે સો ઈ રેન હવે તેથી તે ભાગી ગયો હવે તે પકડાઈ જાય અને બીજા લોકોના હાથમાં આવી જાય તો તેણે ખૂબ મોટું પાપ કર્યું હતું અને એ ગુનો કર્યો હતો એના માલિકને મારીને તો તે કોઈના હાથમાં આવી જાય તો તે મૃત્યુને ઘાટ ઉતારી દેવામાં આવે એટલે તેને ખ્યાલ હતો તેથી તે ભાગી ગયો બચવા માટે નેક્સ્ટ પેરેગ્રાફમાં આપ્યું છે હી રિચ્ડ રિમોટ વિલેજ ધેટ વોઝ સેપરેટેડ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ બાય અ માઉન્ટેન હી રીચડ એટલે કે તે પહોંચ્યો રિમોટ વિલેજ એટલે દૂરના ગામમાં ધેટ કે જે વોઝ સેપરેટેડ કે જે અલગ પડતું હતું ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એટલે કે બાકીના વિશ્વના બાકીના ગામથી અલગ પડતું હતું બાય એ માઉન્ટેન એક પર્વત દ્વારા ત્યાં પહોંચી ગયો કેવી જગ્યાએ પહોંચી ગયો તો કે એક એવા ગામમાં પહોંચી ગયો કે જે બીજા ગામડાઓથી અલગ પડતું હતું વચ્ચે પર્વત આવતો હતો પર્વતની પહેલી પાર તે ગામડું હતું ત્યાં પહોંચી ગયો એ બીજા ગામડાઓથી તદ્દન સેપરેટ એટલે કે અલગ હતું વચ્ચે મોટો બધો પર્વત હતો તો મર્ડરર મર્ડર એટલે કે આ યોદ્ધો ખૂન કરનાર ડિસાઇડેડ ટુ રિપેન્ટ ફોર હિઝ સીન રિપેન્ટ એટલે કે આ જે પછતાવો થતો હતો જે પાપ કર્યું હતું સીન એટલે કે પાપ આ યોદ્ધાએ નક્કી કર્યું કે મેં જે પાપ કર્યું છે બાય સિંગલ હેન્ડેડલી કટિંગ અ રોડ થ્રુ અ માઉન્ટેન સિંગલ એન્ડ એટલે કે પોતાના એકલા હાથે કટિંગ એટલે કે કાપીને રોડ એટલે કે રસ્તો થ્રુ ધ માઉન્ટેન પર્વતમાંથી રસ્તો બનાવીને પોતાના એકલા હાથે રસ્તો બનાવીને આ પાપનું પ્રાયશ્ચિત કરવાનું તેણે નક્કી કર્યું રિપીટ એટલે પ્રાયશ્ચિત કરવું અને સીન એટલે કે પાપ ટુ કનેક્ટ ધ વિલેજ વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ જેથી કરીને કનેક્ટ એટલે કે જોડી શકાય આ જે અલગ પડતું ગામ હતું એને વિશ્વના બીજા ગામડા સાથે એટલે કે તેના રાજ્યના અલગ જે ગામડાઓ હતા તેની સાથે બાકીના ગામડા સાથે જોડી શકાય તે માટે તેણે પોતે એકલા હાથે આ માઉન્ટેન છે એમાંથી રસ્તો બનાવવાનું નક્કી કર્યું નેક્સ્ટ શું કરે છે તે ઈ વર્ક ફ્રોમ ડાઉન ટુ ડસ્ક તો મિત્રો યાદ રાખજો આ શબ્દ ખાસ પૂછે છે ડાઉન ડાઉન ટુ ડસ્ક એટલે મોર્નિંગ ટુ ઇવનિંગ એણે શરૂ કર્યું ઈ વર્ક ફ્રોમ ડાઉન ટુ ડસ્ક એટલે કે સવારથી સાંજ સૂર્ય ઉગે ત્યારથી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કામ કરવાનું શરૂ કર્યું એન્ડ ઇન ફોર યર્સ અને ચાર વર્ષની અંદર હેડ મેડ હાફ વે ઇન ટુ ધ માઉન્ટેન પર્વતને કાપીને પર્વતને કોતરીને અડધે સુધી રસ્તો હાફ એટલે કે અડધો રસ્તો બનાવી નાખ્યો વન મોર્નિંગ વેન હી વોઝ હાર્ડ વર્ક ઇન ધ ટનલ ટનલ એટલે કે વોયરું એક સવારે તે જ્યારે તે પોતાના કામની અંદર સખત કાર્યની અંદર વ્યસ્ત હતો તે વોયરામાં ટનલમાં યંગ મેન કોલ્ડ આઉટ ટુ હિમ ત્યારે ત્યાં એક બહાર યુવાન માણસ આવ્યો અને તેને બહાર બોલાવ્યો અને તેને બહાર આવવા માટે કહ્યું હી વોઝ ધ સન ઓફ ધ મેન તે યંગ માણસ કોણ હતો યંગ મેન તો કે હી વોઝ ધ સન ઓફ ધ મેન તે તે માણસનો પુત્ર હતો હુ વોઝ મર્ડર્ડ કે જેનું મૃત્યુ થયું હતું જેને આ યોદ્ધાએ મારી નાખેલો હતો તેનો પુત્ર ત્યાં આવ્યો અને જે યોદ્ધો હતો જે કામ કરી રહ્યો હતો એને તે ટનલમાંથી બહાર બોલાવ્યો ઈ વોન્ટેડ રિવેન્જ તે તેના પિતાના મૃત્યુનો બદલો લેવા આવેલો હતો રિવેન્જ એટલે કે બદલો બદલો લેવા ઈચ્છતો હતો અને સામેવાળા યોદ્ધાને ખબર પડી ગઈ કે આ મેં જેને મારી નાખેલો છે એનો પુત્ર છે એમ બદલો લેવા આવ્યો છે આઈ ડિઝર્વ ટુ ડાય સેટ ધ ફોર્મર વોરિયર જે યોદ્ધો હતો એને ખ્યાલ આવી ગયો કે આ યુવાન માણસ છે તે મેં જેને મોતને ઘાટ ઉતારી દીધો તેનો પુત્ર છે એટલે તેને જોઈને તે યોદ્ધા બોલ્યો ટનલમાંથી બહાર આવીને આ ડિઝર્વ ટુ ડાય હું ખરેખર મૃત્યુને લાયક છું કિલ મી બાય ઓલ મીન્સ બટ વેઇટ અન્ટીલ આઈ હેવ કમ્પ્લીટેડ ઇઝ ટનલ મને તમે મારી નાખો છૂટ છે પરંતુ વેઇટ ત્યાં સુધી રાહ જોવો જ્યાં સુધી હું આ ટનલ એટલે કે હું આ રસ્તો પૂર્ણ ન કરી લઉં હું આ ભોયરું છે એ રસ પર્વતની પહેલી પાર ન નીકળી જાઉં ત્યાં સુધી મને તમે જીવવા દો ત્યાં સુધી મને મારશો નહીં પછી મને મારી નાખજો આવો તેણે યોદ્ધાએ પહેલાં યુવાન માણસ સામે રજૂઆત કરી

આશ્ચર્યપૂર્વક જોવા લાગ્યો કે દિવસે દિવસે એ ખૂબ જ લેબડ લે કે મજૂરી કામ કરી અને આ અશક્ય કાર્ય ઇમ્પોસિબલ ટાસ્ક છે એને પૂર્ણ કરવામાં ખૂબ જ મહેનત કરી રહ્યો હતો આગળ ધ યંગ મેન બિગન ટુ ડેવલપ રિસ્પેક્ટ ફોર ઇઝ એનિમિસ ડિટર્મિનેશન આ યુવાન માણસને તેની આ સખત મહેનત જોઈ અને તેના પ્રત્યે માન જાગવા લાગ્યું રિસ્પેક્ટ જાગવા લાગ્યું ઇઝ એનિમી એટલે કે તેના દુશ્મનનું ડિટર્મિનેશન એટલે કે દ્રઢ મનોબળ જોઈ કાર્ય પ્રત્યેનું દ્રઢ મનોબળ જોઈ અને તેને તેના પ્રત્યે રિસ્પેક્ટ થવા લાગી માન થવા લાગ્યું ઇવેન્ચ્યુઅલી હી ફાઉન્ડ હિમસેલ્ફ હેલ્પિંગ ધ મેન ડિગિંગ સાઈડ બાય સાઈડ અંતે આ યુવાન માણસ હતો જે બદલો લેવા આવ્યો હતો તેને એમ થયું કે આ તો ખરેખર બહુ સારું કાર્ય કરી રહ્યો છે મારે ખરેખર તેને મદદ કરવી જોઈએ અને તેને મારી નાખવાને બદલે તેના હૃદયની અંદર તેને મદદ કરવાનો ભાવ જાગ્યો અને તે શું કરશે હેલ્પિંગ ધ મેન તે તેને મદદ કરવા લાગ્યો કઈ રીતે કે ડિગિંગ એટલે ખોદકામ કરીને સાઈડ બાય સાઈડ જે પેલો રસ્તો બનાવતો હતો તો ટનલને ખોદીને તો થોડુંક સાઈડમાં ખોદવાનું કામ આ વ્યક્તિ કરવા લાગ્યો અને કેરિંગ આઉટ ધ સ્ટોન્સ જે પથ્થરો તેમાંથી નીકળતા હતા એ રોડ બનાવતા હતા ત્યારે જે પર્વતને કાપીને તો એ પર્વતોને પર્વતની અંદરથી નીકળતા પથ્થરોને બહાર લઈ જવા માટે આ યુવાન માણસ તેને મદદ કરવા લાગ્યો નેક્સ્ટ પેરેગ્રાફ યર્સ પાસ્ટ એન્ડ ધેન વન ડે ધ ટુ મેન બ્રોક થ્રુ ટુ ધ અધર સાઈડ વર્ષો વીતી ગયા અને આ બે બંને વ્યક્તિઓ પર્વતનો પર્વતમાંથી ટનલ બનાવી રસ્તો બનાવી અને બીજી પાર બીજી બાજુ આવી ગયા ધ માઉન્ટેન વોઝ કન્કર્ડ એટ ધ એન્ડ એટ ધ લાસ્ટ પર્વત છેલ્લે છે પર્વતને કોતરવાનું અથવા પર્વતમાંથી ટનલ બનાવવાનું કામ પૂર્ણ થયું અંતે એન્ડ ધ સેન્ચુરીઝ ઓલ્ડ આઇસોલેશન અને સદીઓથી જૂનું જે વિખુટાપણું હતું આઇસોલેશન એટલે વિખુટાપણું ઓફ ધ વિલેજ એન્ડેડ જે બીજા ગામડાઓથી આ ગામ વિખુટું પડી ગયેલું હતું તે વર્ષોથી સદીઓથી એ વિખુટાપણું દૂર થયું અને તેનો અંત આવ્યો કારણ કે વચ્ચે રસ્તો બની ગયો હવે એક જગ્યાથી બીજી જગ્યાએ ગામડા લોકો હતા એ આ ટનલમાંથી જઈ શકશે આ જે પર્વતમાંથી રસ્તો બનાવો ત્યાં જઈ શકવાના હતા નાવ આઈ એમ રેડી ટુ ડાય હવે તે જે યોદ્ધો હતો તે બોલે છે હવે હું મરવા તૈયાર છું સાઈડ ધ વોરિયર નીલિંગ બિફોર મેન નીલિંગ એટલે કે ઘૂંટણે પડી અને પહેલાં યુવાન માણસને કહેવા લાગ્યું હવે તમે મને મારી નાખો તો છૂટશે હું મરવા તૈયાર છું ક્લીવ માય હેડ ઇન ટુ ક્લિવ એટલે કે ટુકડા કંઈ નાખો મારા મસ્તકના ટુકડા કરી નાખો મારા મસ્તકના બે ટુકડા કરી નાખો હવે તમે મને તલવારથી મસ્તક મારું કાપી નાખો ધ યુથ એટલે કે જે યંગ માણસ હતો યુથ રેઝડ ઇઝ સ્વોટ જે યુવાન માણસ હતો તેણે શું કર્યું રેઝ એટલે કે તેની તલવાર ઊંચી કરી સ્વોટ એટલે ઊંચી કરી સો ધેટ હિઝ ફાધર્સ ડેથ કુડ બી અવેન્જ જેથી કરીને તેના પિતાના પિતાના મૃત્યુનો બદલો લઈ શકે તેણે તલવાર ઊંચી કરી બટ હી કુડ નોટ બ્રિંગ હિમસેલ્ફ ટુ ડુ ઇટ પરંતુ તે તેની જાત સાથે બદલો લેવાનું કાર્ય કરી શક્યો નહીં સ્લોલી હી લોડ હી સોડ ધીમે ધીમે તેની તલવાર તેને નીચે મૂકી દીધી એટલે કે તેને હિંમત ન આવી કે આ વ્યક્તિએ આટલું સારું કામ કર્યું છે ને એને મારે કેમ મારવું અને તે બોલે છે યુ આર અ મર્ડરર તું એક ખૂની છે તું એક ગુનેગાર છે બટ આઈ હેવ લર્ન્ડ મચ ફ્રોમ યુ ઇન ધીસ લાસ્ટ ફ્યુ યર્સ પરંતુ મેં છેલ્લા કેટલાક વર્ષોમાં વર્ષો થી તારી પાસેથી ઘણું બધું કંઈક શીખવા મળ્યું છે મને લર્ન એટલે કે મને ઘણું બધું શીખવા મળ્યું છે હાઉ કેન આઈ કિલ માય ટીચર મને તારી પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે એટલે તું એક દ્રષ્ટિએ મારો મારા ગુરુ થાવ તમે હું કઈ રીતે મારા શિક્ષક કે ગુરુને મારી શકું એન્ડ પુટ પૂટ ઇઝ સોટ બેક એન્ડ વોક્ડ અવે અને તેણે તેની તલવાર પાછી મૂકી દીધી અને વોક્ડ અવે એટલે કે ત્યાંથી